कारण चिंता विघन विनाशनी अन कमलासनी सकत पण विसरे अति अंसवाहिनी ए माता दुर्गा देहूं सुना माड़ी दुख हरणी कुड़ देवी अन करनी तू करने सहाज पण जाहर जुगमा जोगनी ए माड़ी परगत पीठड़ा रंग चढ़े जी मरद कसूबल रंग चढ़े
हक देता हो तारा। जन्मी ना जाया कवि गाया लोक बिरला को गुजरे, मैदान मरवा दर्शन वर्मा मरद कसुमल रंग चढ़े जी, मरद कसुमल रंग चढ़े जी, मरद कसुमल रंग चढ़े। कंथा रण में जाई के मत ढूंढे कोई साथ, तारा साथी त्रण जना तारू हयू कटारी अने बीजो तारो हाथ। आपनु काठियावाड़ एटले तो लड़ाई कोमनी आ भूमिका कहवाय, धर्म ने धींगाणे कायानी कुर्बानी करी देनार मर्दों की भूमिका कहवाई। अने एटले तो कीधु छे ने, पोतानो धर्म लोपातो होय, देवना मंदिरों भंगाता होय, पोतानी जागीर के जमीन ने दुश्मन दबावता होय, अथवा तो मां बेन के दीकरीनी लाज लूटाती होय, आ त्रण टाणा तो कवि एम कहे छे के मर्दों ने माटे मरवाना रूड़ा टाणा कहेवाय। एमां जो मर्द नो दीकरो विलंब करे, धर्म लोपातो होय, जागीर लूटाती होय, देव मंदिरो भंगाता होय, त्यारे सुरवीर मरवामां मोड़ू न करे। ई टाणा तो एमां एम कहेवाय छे के पछी एमां राय होय, राक होय, गरीब होय, तवंगर होय, અને એટલે તો પોતાનો મલક હાંચવા, રાજની પોતાની હૈદ વધારવા માટે સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડની માલીપા એમ કહેવા છે કે દિવસ ને રાત ધીંગાણા થતા, મર્દો પોતાને ખંભે ખાપણ લઈને મોમાં તુલસીનું પાન નાખી અને એમ કહેવાય છે કે ફરતા હતા। પુરુષો તો જિંદગી આખી ધીંગાણા ખેલ્યા કરે, પણ ઘેરે પારેવા જેવી પરણેતરનું શું? બાપનું આંગણું છોડી પોતાની આરે ચાર મંગલ વર્તી અને જે પારકા ઘરની દીકરી પોતાના ઘરમાં આવી છે એનું જીવન કેવું જાતું હશે? કમળની પાંદડીમાંથી જેનું કાળજું ઘડ્યું હોય એવી પોતાની પરણેતર ઘરના ઓરડાની માલીપા ફફડતી હોય છે, કારણ ઘર ઘોડો પીવો અપચલો ફરતો વેરીનો વાસ આ નીતના વાગે ઢોલરા ન્યા ક્યાં ચુલરારિયા છે? દુશ્મનો ફરતા હોય ગીરે ઘોડી હોય, યુદ્ધના નગારા કઈ વાગે એની ખબર ન હોય, એમાં પોતાના ચુડલાની આશા ક્યાં રાખવાની હોય? અને બાય જેથી પરને પોતાના પુરુષની હારે હસ્તમેલાપ થાય ત્યારે એમ કહેવા છે સોરઠ કાઠિયાવાડની સ્ત્રીઓ બોલેલી છે કે પરણ તામે પેખીઓ મુછાન તણી અણી, મેં તો લાંબી પહેરસા જદ પહેરશે ઘણી ઘણી। હસ્ત મેલાપ થયો ત્યારે જ ભાઈ મેં તો જાણી લીધું તું કે હું તો રાંડેલી છું, હું તો વિધવા છું, પણ હું એક નહીં, કઈક સ્ત્રીઓ વિધવા થાય પછી મારો શણગાર ઉતરશે, પછી મારું સૌભાગ્ય નંદવા હે, આવું તો સ્ત્રીઓ પેલા માંડવામાંથી નક્કી કરી લેતી। પોતાનો ધણી ધર્મને ધીંગાણે જાય કઈ પાછો આવે કોને ખબર છે? સૌભાગ્ય પોતાનું બહુ વાલું હોય, પણ છતાંય આ દેશની સ્ત્રી પોતાના ધણીને કાયર ગણાવતી ને, પોતાના પુરુષને કાયરપણું લાગે એ સ્ત્રી કોઈથી સહન ન કરતી। અને આવી જ એક સ્ત્રીની વાત છે, પહેલાના જમાનામાં તો આપણે જાણીએ છીએ
કે 14-15 વર્ષે તો લગ્ન થઈ જતા. આવો એક જુવાન લીલે તોરણ પરણવા માટે ગયેલો. નવોઢા નારીને પરણી અને પોતાને ઘેરે આવે છે. રૂડા લગ્ન ગીત ગવાના છે, રૂડો ઢોલ અને હરણાઈ વાગે છે. પરણીને પોતાને આંગણે આવતા કુટુંબ રાજી થાય છે. બહુ રૂડો આ પ્રસંગ છે. ઈ વીરના જ્યારે લગ્ન થયા પરણી અને ઘીરે આવ્યો. ઈ જુવાન લશ્કરમાં નોકરી કરતો હતો. દેશને સીમાડે દુશ્મન દબાવે ત્યાં લીલું માથું ધરી અને ઉભો હતો. હજી તો પરણી અને એમ કેવા છે કે 8-10 મહિના લાવ લીધા નહોતા. પોતાની સ્ત્રીને પોતાના પુરુષમાં આખી દુનિયા દેખાતી હતી. બેયના ખોલિયા જુદા હતા, જીવ એક હતો. મુમન લાગી તુમના, તુમન લાગી મુ. ખોલિયા જુદા હતા, જીવ એક હતો. અને એમાં એકવાર બન્યું એવું, હાથમ આઠમના રૂડા તહેવાર આવ્યા. ભાઈ પોતાની હારે સૈરુની હારે રાહડા લેવા ચોકમાં ગઈ છે. ઓરડાની માલિપા કોઈ દેખાતું નથી એટલે પુરુષને એમ થયું ભાઈ ક્યાં ગઈ છે. પણ હરખે હરખી દીકરીઓ ચોકમાં રાહડા લે પોતાની સૈરુની હારે આ વહુ પણ રાહડા લેવા ગયેલી, રાસરૂમમાં ગયેલી. એની રાત અંજવાળી હતી, રૂડી રાત હતી, રૂડા રાહડા લેવાતા હતા. આવી રૂડી અજવાલી રાત, રાતને રમવાની સર્યારે મારારા. રાતની માલિપા બાય રાહડા લે છે ને તેડું આવે છે, તમને તો ઘેર બોલાવે છે. પરણેતર ચોકમાંથી રાહડા લઈને ઘેરે આવે છે, પોતાના પતિનું તેડું આવ્યું છે. જટ ઘેરે આવો, અમારે ચાકરીએ જવું છે. બાય ઘેરે આવી, પુરુષ પોતાના હાથનો જે કાગળ હતો ને એ બાઈને હાથમાં દે છે. ભાઈ એટલો જવાબ આપે છે કે આ હું છે ગોરાંદે, મેં એટલા જ માટે તમને બોલાવ્યા છે. મને રાજનું તેડું આવ્યું છે, મારે ચાકરીએ જવું પડે એમ છે. પોતાના પીવડાને ચાકરી મોકલતા બાઈનો જીવ હાલતો નથી.
ભાઈ કરગરે છે, ના તમારે ચાકરી નથી જાવું, હું ન જાઉં તારે કોણ જાય? પુરુષ કે ભાઈ પોતાની રીતે પુરુષને સમજાવે છે, એ ચાકરીએ મારા, ચાકરીએ મારા સસરાજી ને મેલો રે, હલુ બેલો નહીં જાય નોકરી રે લો, ચાકરીએ મારા સસરાજી ને મોકલો, મારા પીવડા ને હું ચાકરીએ નહીં જવા દઉં. પણ ત્યાં તો કુટુંબના માણસો પણ એમ કે છે, એ સસરો તારો, સસરો તારો એ ચોરાનો રે, ચોવટીઓ રે ચોરાની ચોવટ ભાગશે રે, ઉભી રે ઉભી ઉગમણે દરબાર રે, કાગલિયા આગા સસરાજીને મેલો, ચાકરીએ મારા જેઠજીને મેલો, ચાકરીએ મારા દેરને મોકલો, પણ મારો અલબેલો નહીં જાય નોકરી, હું મારા પરણાને નહીં નોકરીએ જવા દઉં. પણ આ તો રાજની નોકરી હતી. પુરુષ પોતાની પત્નીને કે છે, પોતાના ઘરના માણસને કે છે, મારે જવું પડે એમ છે. અંતે પુરુષ તૈયાર થાય છે, નોકરીએ જવા માટે તૈયાર થાય છે. એટલું નહીં પણ રાંગમાં ઘોડી લઈ અને જેવો એમ કહેવા છે કે હાલતો થાય, ઝીણો ઝીણો વરસાદ વરહે છે, છતાંય ભાઈ કાકરુદી કરી અને કરગરીને કહે છે કે તમારે જવું હોય તો જાઓ, પણ મને એમ લાગે છે કે તમે ન જાઓ તો સારું. કારણ કે તમને વાલી સરકારની નોકરી રે, તમને વાલી સરકારી નોકરી રે, તમને વાલા તમારા પ્રાણ ગુલાબી નહીં જાવા દઉં નોકરી રે, આભમાં ઝીણી જબૂ કેવી જળી રે. હે પુરુષ, આકાશની મારી પા નજર તો કર, આભુમા જીણી જબૂ કે વીજળી રે, એ જીણા જર બરવાર સે મેઘ ગુલાબી નહીં રે જાવા દઉં નોકરી રે, હાથીને ભીંજાય ઘોડલાને, એ ભીંજાય હાથીનો વેશ તલ સુવો ગુલાબી નહીં રે જાવા દઉં નોકરી રે, નહીં રે જાવા દઉં નોકરી રે. પુરુષ તમને નોકરીએ નહીં જવા દઉં.
ભાઈ આજે એટલી બધી કરગરી કરગરી ની કે છે, પુરુષ હું તારા વિના હું નહીં જીવી શકું. કેટલી બધી કાકલુદી કરવા છતાંય પોતાનો પીળું રોકાણો નહીં, અને ઘોડા ઉપર સવાર થઈને જયારે હાલતો થયો ને, છેલ્લે બાઈએ એક વિનંતી કરી લીધી, પુરુષ રોકાય તો જા, તું ગયા પછી હું આ મંદિરમાં કેવી રીતે રહી શકીશ. કારણ આવડા એ મંદિરમાં હું તો અને કેમ કરી મારા દખના દાડા જાય રે મારો પરનો, એ હાલો છે વેરાનનો કરી રેલો અમારો સાયબો, એ હાલો છે વેરાનનો. ઘરમાં એ સાસુ ને નાનાંદ દોઈલારેલો. પુરુષને ભાઈ છેલ્લી વિનંતી કરે છે કે બીજું તો કઈ નહીં, પણ તું ગયા પછી આ ઓરડાની માલિપા મંદિરની માલિપા મારા કવળા હાહરિયા છે, સાસુ નણંદ મારા બહુ દોઈલા છે, મને દુઃખ દે છે, એ સહન કરત. ઘર મારે એ સાસુ ને નાનાંદ દોઈલારેલો, લાંબી છે મારે પિયરિયાની વાટ, પરણા લાંબી છે મારે એ પિયરિયાની વાટ, મારો વાલમ એ હાલો છે વેરાન નો કરી રેલો. પિયરિયાની વાટ મારે બહુ લાંબી છે પુરુષ. અંતે પુરુષે જવાબ આપ્યો કે ના ગોરાંદે, મારે ચાકરીએ જવું પડશે, મારી વફાદારી પૂર્વક મારે નોકરી બજાવવી પડશે. ભાઈ એટલું બોલી તો હવે તમે ક્યારે આવશો, તમે કઈ આવશો એટલું તો કહેતા જાઓ. જાતો જાતો પુરુષ એટલું કહેતો ગયો કે તમારે પરમાર સયાર સામટી રહેલો, રે જો તમે એ રોજવાડાની રીત ગોરી રેજો તમે, એ આપણા કુટુંબ કેરી રીત મારા પંડા, એ રહે તો પાછા પૂગ શું રેલો, એ મારા પંડા એ રહે તો પાછા પૂગ શું રેલો. ગોરાંદે અમારા પંડા હશે તો પાછા આવશું કરી. ઘોડાને એડી મારી અને પોતાના નોકરીના રસ્તે સરહદને રસ્તે દેશના સીમાડાને હાચવા ખાતર પુરુષ ઘોડા પર ચડી અને હાલી નીકળે છે. પોતાનો પુરુષ રોકાણોની ચાકરી આયલો ગયો, જ્યાં સુધી ઘોડું દેખાણું સીમાડા સુધી બાઈ નજરું માંડી, આંખમાં આહુણ આવી ગયા. પોતાના પિયુને ધરાય ધરાયને બાઈ જોવે છે, હજી કદાચ પાછો વળે, હજી કદાચ પાછો વળે. સીમાડા સુધી ઘોડું પહોંચ્યું, ત્યાં સુધી બાઈએ
ઈ ભાલાની છેલી અણી જોઈ એમ ચૂક નાના વળ્યો ની પાછો, અને અંતે પુરુષ દેખાતો બંધ થયો. તેદી બાઈ ગાડા જેવડો નિહાકો નાખી પોતાના કર્મ ને દોષ દઈ બાઈ આશા છોડી દીધી કે ના હવે પાછા નહીં વળે, પણ હમણાં આવી જાહે, હમણાં વહી આવશે. રાજની વફાદારી નોકરીએ ગયા છે, એ થોડા રોકાવાના છે. મન મનાવી બાઈ પોતાના ઓરડામાં ગઈ, પણ હવે તો સૂનો ઓરડો લાગે, સૂનું મંદિર્યું લાગે. પોતાના પતિ વિનાનું પોતાનું મકાન આખું સૂનું લાગે છે. દેવ વિનાનું જે મંદિર લાગે એમ બાઈને આજ પોતાના પુરુષ વિનાનું ઘર મીંડું લાગવા, આખું ઘર સૂનું મીંડું લાગવા, આખું ઘર જેને એને ખાવા ધાતુ હોય એવું લાગવા માંડ્યું. વિરહ વિયોગની માલિપા ઝૂરતી બાઈ પોતાના ઘરના કામ કરે છે. ઘરમાં ક્યાંય પોતાને ગમતું નથી, અને બીજું તો કઈ નહીં ભાઈ, પોતાનો પુરુષ કદાચ નોકરીએ ગયો હોય, ધીંગાણે ગયો હોય, એ સ્ત્રીઓના ઘરમાં સુખ હોય તો વાંધો નહીં, આ તો ઘરમાં દુઃખ હતા. પોતાની હાહુનું દુઃખ હતું, નરેન્દ્રનું દુઃખ હતું, એ તો પોતાનો પુરુષ હતો એટલે બિચારીને કઈ દેખાતું નહોતું, પણ પતિ વિયોગે હવે તો કુટુંબના ને જેમ મેદાન મોકળું મળ્યું હોય, કોઈ જેમ આડું કેમ ન હોય એમ હાહુ દુઃખ દે, નણંદ દુઃખ દે. દુઃખના દિવસો બાઈ વિતાવે છે. કુવે પાણી ભરવા જાય, જાણે દુઃખમાંથી કંઈક થોડોક વિહામો મળે એટલે કુવાને કાંઠે બાઈ વાતો કરે, પોતાનું બેડું ઉટકા કરે, જે થોડીક દુઃખમાંથી રાહત મળી હોય, અને વાતો કરે. કુવાને કાંઠે એમ કહેવાય છે કે બાયુનું એક પોતાનું પિયર અને બીજું પિયર એક પાણી હેરડો કુવો કહેવાય છે. હકદકની વાતો કરે, એવી કોઈ દુઃખની બીજી બેન મળી હોય એમની યારે પોતાની દુઃખની વાત કરે, સામે દુઃખની વાત સાંભળે, અને કદાચ એ દુઃખની વાત સાંભળ્યા પછી બાઈને રાહત થાય. એટલે તો કવિએ કીધું છે કે કુઓ કરે છે એવો વારુની વાત જોવો લો, કુઓ કે છે ઓલી વારુની વાત જોવો લો, વવનો એવી હામો કુવાનો કાઠડો રેનો. એ બાઈને વવનો એવી હામો કુવાનો કાઠડો રેનો, વવનો વિહામો કુવા કાઠડો. કુવાને કાંઠે પાણી ભરવા જાય, પોતે વાડીએ જાય, ખેતર જાય, છાણ વીણવા જાય, છાણા વીણવા જાય, વટે માર્ગુને પૂછે મારા પીવડાને સંદેશો મોકલજો, હું એમની રાહ જોઉં છું. કુવાને કાંઠે જઈ અને ચાર દશે મીઠું મળે, ક્યાંય ધૂળની ડમરી ઉડે છે, ક્યાંય મારો સાહેબો દેખાય છે, મારો વાલમ ક્યાંયથી આવે છે, અને ચડી ચડી અને જુએ કુવાના પાવઠા ઉપર ચડી અને બાઈ મીઠું માંડે, પણ ક્યાંય પોતાનો સાહેબો દેખાતો નથી. કારણ હું તેરે ચડું ને એ નીચે ઉતરું, બાયું હું તો
મારો સાઈ બોરે મારો વાલ મોરે ભાલાડાને નારો રે મારો વાલા મારો વાલમ વાકી મૂછું વાળો ભાલાડા નેણારો મારો વાલમ ક્યાંય દેખાય છે? વિરહ અગ્નિ છે ને, જે જાય એને મળે, જે હામું મળે એને વાત કરે. પણ હવે તો દિન ગણતા માસ ગયા, દિન ગણતા માસ ગયા, અને હવે તો વરહે આતરિયા, તારી સુરત ભૂલી સાહેબા, પણ નામે વિસર્યા. દિવસો ગયા, મહિના ગયા, હવે તો મને તારી સુરત ભૂલાઈ જાય, પણ હું તને ભૂલી નથી. બાઈ ને નીંદર આવતી નથી, વિયોગી ને ઊંઘ ના આવે, વિરહ અગ્નિ થી જલે છે ને. વિરહ અગ્નિ તો બહુ વહમો છે ભાઈ. કે છે ને, સરોવર ને કાંઠે કોઈ કવિ નીકળ્યો અને પૂછ્યું કે આ સરોવર માંથી ધુવાળા કેમ નીકળે છે? સરોવર માં તો જળ ભર્યું છે, પાણી માંથી અગ્નિ કોઈ દી હોય નહીં, અને આ પાણી માંથી ધુવાળા કેમ નીકળે છે? કોક માણસે જવાબ આપ્યો, કવિરાજ, સરોવરમાંથી ધુવાળ નીકળવાનું કારણ ઈ છે, હમણાં એક વિરહીણી સ્ત્રી આવી અને નાઈન ગઈ છે, એનો વિરહનો અગ્નિ આ સરોવરમાંથી નીકળે છે. આ વિરહ અગ્નિ છે. વિરહને માટે તો કવિઓએ લખ્યું છે. કચ્છના રણમાં કોઈ કવિ હાલ્યો જતો તો વૈશાખ મહિનાનો તરજાડ તડીકોને ડગલા માંડવા દેતો નહોતો. એવે વખતે કવિ લૂ ને કે છે, ચૈતર વૈશાખ ની લૂ કવિને ડગલા માંડવા દેતી નથી. તારે લૂ ને કવિ એમ કે છે કે લૂ, તારું સામ્રાજ્ય જમાવીને અટાણે તું બેઠી છો, એક ડગલું મને તું હાલવા દેતી નથી. પણ તને હું એટલું કહી હગું કે અહાડ મહિનાની માલિપા જેથી મુસળધાર મેં મંડાહે, અહાડ નો હાંબેલા ધારે વરસાદ ધરતીને જેથી ધરવવા માટે ભીંજવવા માટે આવશે, તઈ તું ક્યાં જાય? આ તારી માયા હકેલી તું ક્યાં જાય તો મને કે, અટાણે તું મને ડગલું હાલવા દેતી નથી. અને કે છે લુઈએ કવિને જવાબ આપ્યો, તો કવિરાજ, મારી ચિંતા કરમાં હીણ નવોઠા નારકે જેના બાલમ બિછડ્યા. ચોમાહાના ચાર મહિના તો અમે વિરહિણી સ્ત્રીના હૈયાની માલિપા કાઢી નાખશું. એ વિરહ અગ્નિ છે. એ ભાઈ ને પતિ વિયોગે જુરતી સ્ત્રીને નિંદ્ર કેમ આવે? ઊંઘ આવતી નથી. એક વાર જરાક દુઃખ માંથી કઈક વિહામો મળ્યો અને પોતે ઓરડામાં ખૂણામાં લાંબી થઈ થોડી ખૂટી ને આંખ મળી એમાં પોતાના પિયુનું સ્વપ્નું આવ્યું. એટલે બાઈ તરત જ બોલી, ટાંકા લઈને તૂણી લ્યો મારા પડદા પાપડીના, એથી અખંડ અખિયામાં રહે મારા સપના સાજણના. હે બાયુ, કોક હોય દોરો લઈને મારી હામ હામી પાઇપનું સીવી લ્યો, કારણ આંખ ઉગડી જાહે તો મારા પિયુનું સ્વપ્ન ભૂયું જાહે. કારણ આવન જાવન કે ગયો, દે ગયો કોલ અનેક, ગિનતે ગિનતે ઘસ ગઈ મેરી અંગુલી આંકી રેખ. હવે તો ભાઈ કે મારી આંગળીઓની રેખાઓ વહાઈ ગઈ છે, વિખાઈ ગઈ છે, એના દિવસો ગણી ગણી કેદી આવે, આજ આવે, કાલ આવે. વિરહની માલિપા બાઈ, વિરહની સ્ત્રી હળગે છે. એક બાજુ દુઃખ છે, એક બાજુ નણંદ એને હા હેઠો લેવા દેતી નથી, એક બાજુ હાહુ એને ગાયલે બેહાડે ને ગાયલે ઉઠાડે છે. ભાઈ ને વિચારતા કે મારા વાલમ નો, મારા પિયુનો કાગળ એ આવતો નથી. દુઃખ સહન કરવું પિયરિયાની વાત બંધ છે. નાનપણમાં મા બાપ મરી ગયા, જવતલિયો નથી કે ભાઈને કાગળ લખે. મોહારની આખી દિશા બંધ થઈ ગઈ ભાઈ, મોહારની દિશા બંધ, પિયરિયાની દિશા બંધ.
નહી તારે એમ થાત કે હું પિયરમાં જઈ અને બે દી દુઃખના દિવસો પિયરિયામાં કાઢત. પણ ન્યાય કોઈ નથી. આખા દુઃખના દરિયાની માલિપા એક મીઠું કિરણ બાઈને દેખાય છે, અને એ મીઠું કિરણ ઈ હતું પોતાનો એકનો એક દીકરો. દીકરો ખોલામાં રમાડતી, દીકરે બાપનું મોઢું જોયું નથી, દીકરાને ખબર નથી મારો બાપ કેવો છે. પણ દીકરાને હેતથી હૈયામાં લઈ બાઈ દુઃખને ઓછું કરે છે. મારો દીકરો કાલ મોટો થઈ જાય, કાલ મારો પિયુષ આવી જાહે, નોકરી કરીને પાછો આવશે, એ બધાય દુઃખ મારા હળવા થઈ જાય. હાહુનું દુઃખ, નણંદનું દુઃખ, હાવ કવળા હાહરિયામાં જીવવું. બાઈને કોઈ એમ કહેવાય છે કે મીઠો શબ્દ કોઈ દી હંભલાવે નહીં, કોઈ દી આશ્વાસન કોઈ આપે નહીં. એક બાજુ વિરહ હતો, એક બાજુ વિયોગ હતો, અને એક બાજુ કુટુંબનું દુઃખ હતું. હાહરાની માલિપા બાઈ જેમ નડતી હોય ને, એ માખું કુટુંબ એને દુઃખ દેતું હતું. એ બધાય દુઃખની વચ્ચે એક એવા સમાચાર આવ્યા, ડેલીએ બાઈ રાહ જુએ છે. આજ એમ થાય કે આજ મારો પિયુ આવશે, આજ મારું અંગ ફરકે છે, આજ કાગડો બોલતો હતો. પોતાના દીકરાને હેતથી ધવરાવી પારણામાં પોઢાડી અને ડેલીએ રાહ જુએ તો એવા સમાચાર આવ્યા કે બેન, શબ્દ બહાર નીકળતા નથી. બાઈ આવેલ માણસને કે છે, વાત તો કરો, એના કઈ સમાચાર છે? એ આવવાના છે, એ તમને મળ્યા હતા? સમાચાર દેનાર માણા નીચમો રાખી આંખમાંથી ચોધારા આહું પડે છે, મોઢામાંથી વેણ નીકળતું નથી. બાઈ કર કરે, બાપુ તું રોજ શું કામે? કઈ એવા સમાચાર છે ને તે મહા મુસીબતે? ઈ પુરુષે જવાબ આપ્યો, તમારો પતિ ધીંગાણામાં કાયમ આવ્યો, દેશને ખાતર, મા ભવને ખાતર, સમરાગણની માલિપા સહી થઈ ગયો છે તમારો પતિ. સમાચાર સાંભળતા બાઈ ઢગલો થઈ ગયો. બાઈની માથે આપ ટીટો હોય ને, એમ બાઈને એમ થયું કે હવે મારે કેમ જીવતર પૂરું કરવું, હવે તો મારે માથે આપ ફાટ્યો ભાઈ, હવે આનું આને કેમ ઠીકડું દેવું. અને વાત એ બહુ સાચી છે ભાઈ, કે છે ને કે જની ભાંગે જન જો, અરે રે એને માયા માં મીઠું નહી, પણ પછી કાગા પછી કાગા તું કરો, અરે રે મારા પનને હક ન પાલવે, કાગા વાતું કરોડ, હવે મારા પનને હક ન પાલવે. કારણ ભાઈ વિરહની માલિપા જુરતી હતી, પણ હવે તો એ આશાનો તાતણો હતો એ તૂટી ગયો, પાછો આવશે. કારણ કે પણ કપાડ ફાટું, અરે રે એને તાણો લઈને તુરીએ, પણ મારું કાલાજ ફાટું હોય,
મળે સુરના પણ કાલાદ જેનું કાલાદ ફાટું હો અરે રે એનો હાંધો ન મળે સુરના બાઈ દ્રુહકા મૂકી મૂકીને પોતાના પીવડા વાહે મરસિયા ગાય છે પછી તો આ સમાજ છે ભાઈ આ કુટુંબના રિવાજ છે બાઈનું ચૂડી કરમ થયું એક પછી એક અંગમાંથી પોતાના સ્વભાગ ચિન્હ મીંડા ઉતરવા કપાળનો ચાંદલો ભુહાણો શેથાનો સિંદુર ભુહાણો હાથની તુલ્લી નંદવાણી એક પછી એક બાઈના સ્વભાગ ચિન્હ મીંડા ઉતરવા અને કાળા હાડલાની માલિપા એ બાઈની ઉંમર નાની હતી પણ આજ દોહી જેવી લાગતી હતી નારીના સ્વભાગનો જ્યારે શણગાર ઉતરી જાય છે ને ત્યારે નારીનું જીવન વેરાન વન જેવું થઈ જાય છે ડુંગર ઉપર દવ જલે ખનખન જલે અંગાર જાકી હેડી હલ ગઈ તાકા બુરા હવા બાઈનું જીવન વેરાન થઈ ગયું ભાઈ પોતાના પેરિયામાં કોઈ નથી નાનપણથી માવતર મરી ગયા છે પોતાનો પિયુ હતો તો આટલા કાળા દુઃખ હતા હવે તો બાઈ વિધવા થઈ પછી તો એના દુઃખની વાત શું કરી દે ભાઈ બાઈના ધણીને ભગવાને જોટી લીધો અને દુનિયાએ એના જીવનને જૂટી લીધું ભાઈ એક પછી એક અંગના હણગાર મીરા ઉતરવા સ્વભાગ્ય આખું નંદવાઈ જાય પછી બાઈને જીવન ઝેર થઈ જાય છે નાક પ્રમાણે નથલી હાથ પ્રમાણે ચૂડલી ડોક પ્રમાણે હારલાનો ઓરનાર તો લાંબે ગામતરે ગયો છે હવે તો એને ખાવાના હા હા છે હા હું ખાવા દેની કુટુંબના કોઈ બટકું રોટલો ન દે ટાટો ટુકડો દે તારે બાઈ એક મજૂરણની જેમ એક દાસીની જેમ એમ કામવાળીની જેમ કામ કરે છે દીકરાને મોટો કરે એક આશાનું કિરણ એ દીકરો હતો એ દીકરા હમું જોઈ જોઈને બાઈ દુઃખને સહન કરતી હતી દીકરાને મોટો કરતી હતી પણ દીકરાને હામે જોઈ જોઈ બાઈની આંખમાં આહું આવે છે કે આ દીકરાના બાપનું મોઢું જોયું નથી અરીસાની માલિપા કોઈ દી જોતી નથી પણ કોક દી જોવાઈ જાય તેથી કંકુનો ચાંદલો યાદ આવે શેથાનો સિંદૂર યાદ આવે નાકની નથલી યાદ આવે અને કવિએ તો ત્યાં સુધી કીધું છે કે સોળે કળાએ ખીલેલી વસંત વન ઉપવન બાગ બગીચા અને ઝાડની ડાળીએ ડાળીએ અને પાને પાને વસંત ખીલી હોય અને રંગબેરંગી ફૂલોની મહેકથી વાતાવરણ આખું મગમગતું હોય ભમરાઓના ગુંજારથી આખું આપ ઢંકાઈ જતું હોય ને આંબાવાડીના આઘેરે ખૂણેથી જ્યારે પીયું પીયું કોયલના ટહુકાર સાંભળાતા હોય એ કોયલ જ્યારે બોલતી હતી વસંત ઋતુની માલિપા તેથી બાઈને ગમતી હતી પણ આજ ઈ કોયલના ટોકા બાઈની વિરહની અગ્નિમાં જેમ ઘી રેડે એમ હવે તો વિધવા જીવન જીવવું છે પોતાનો પુરુષ નથી આવવાની આશાય નથી ઈ કોયલના ટોકાર બાઈને આજ ભાલાની અણી જેવા લાગે છે પણ વસંતને નિર્દય પાનખર ઋતુ એક ઝાપટ મારે અને બધું હતું નહોતું થઈ જાય પાનખર ઋતુ આવે અને જેમ એમ કહેવાય છે કે વસંત ઋતુ હતી નહોતી થઈ જાય એવું જ સ્ત્રીનું છે ભાઈઓ પોતાનું સ્વભાગ નંદવાઈ જાય કાળની એક જ થપાટે બધું જ બાઈનું સ્વભાગ છીનવાઈ જાય તેથી એનું જીવન એ વેરાન થઈ જાય છે અને ત્યારે કવિઓને ગાવું પડે છે
કવિઓને લખવું પડે છે. કવિએ તેથી ગીત ગાયા છે, કવિને ગાવું પડ્યું છે. કારણ તેથી બાઈનો સૌભાગ્યનો શણગાર તો નહોતો, આ તો હવે વિધવાનો શણગાર છે. સૌભાગ્યનો શણગાર કેવો હોય અને વિધવાનો શણગાર કેવો હોય, જગતના ચોકમાં કવિને કેવું પડ્યું છે. તારા પગલા એ પડ્યા રે સુકા આન મારેલો, જીણા રે દાદર ધન ધડારેલો, જીણા જીણા દાદર તે ધન ધડારેલો. સુકા પાનની માલી પા ભાઈના પગલા પડે અને પાન ખખડે, એ વિધવાના પગના જેમ ઝાંઝર ખખડે છે. સૌભાગ્ય યાદ કરી અને રોતી છે, પિયરને યાદ કરી અને બાઈ રોતી છે, દીકરાને સામે નજર નાખીને વિચારતી છે કે આને કેમ મોટો કરવો, એમ આહુડા આવતા છે. એ આંખનું આહુડું પોતાના નાકના ફોળને આવીને અટકી જાય અને એ તો જાણે કદાચ એની નથડીનું મોતી લાગતું હશે. કાલારે મોતીના જુમા ઝુમણા રે લો, કાલારે મોતીના જુમા ઝુમણા રે લો. માથાના વીર વિખેર વાળ ફુગરીએ માળા કર્યા હોય એવા વીર વિખેર વાળ હતા. માથામાં તેલ નાખવાય નહોતું, પોતાના દીકરાને હિચકાવતી છે. તેથી હાહરવેલનું તમામ દુઃખ ને બાઈ હયાની માલિપા રાખી અને દીકરાને હિચકાવતી છે ને, તેથી ઘોડિયાના કડામાંથી અવાજ આવતો હોય, ઘોડિયાના કડાનો અવાજ એ બાઈને નડતો હોય, દીકરો રોતો હોય તો કદાચ હેત કરીને હુરાવી દે, પણ ઘોડિયાના કડાનો જે અવાજ આવે છે એને બાઈ કે કેમ બંધ કરવા. તેલનું પૂમડું મૂકીએ તો કદાચ બંધ થઈ જાય, પણ માથામાં નાખવા જ્યાં તેલ નથી ત્યાં એ ઘોડિયાના કડાએ તેલ ક્યાંથી મૂકવું. પછી બાઈ દીકરાને હિંચકાવતી જાય, સ્વભાગને યાદ કરતી જાય, ત્યારે આંખમાં શ્રાવણ ને ભાદરવો જેમ આહુડા આવતા છે અને આહુડાના પોતા મૂકી મૂકી અને એ ઘોડિયાના કડાઈ બાઈ મૂકતી છે. પણ એ માથાની લટ છે એ કાને આવી છે, વીર વિખેર વાળ કાન ઉપર હશે ને, ત્યારે કવિ એમ કે છે કે કાળા મોતીના ઝુમણા એના કાનમાં ન પહેર્યા હોય વિધવાના અંગ ઉપર એવા લાગતા હતા. હાટા હાડલાની કોર હાથ મારેલો,
કાંડા રે પરમાણે બની ચૂડલી રે લો કાંડારે પરમાણે બની ચૂડલી રે લો પંગરી ઉપર હાડલા પહેરવા નથી બાઈને એવો ભાઈતે ભાઈતે થીગડા વાળો હાડલો બાઈ પહેર્યો હોય છે ઈ કાળા હાડલાની તૂટેલ કોરબાઈના હાથમાં કદાચ કોગડી આવી ગઈ છે તઈ હાથમાં ચૂડલી પહેરી હોય ને એવું કવિ કે લાગતું હાટા હાડલાની કોર હાથ મારેલો કાંડારે પરમાણે બની ચૂડલી રેલો કાંડા પરમાણે બની ચૂડલી હવે કવિ એક વાત લખે છે કે અંગનો હાડલો તૂટો હોય અને એની કોર કદાચ હાથમાં આવી ગઈ હોય તો એને કદાચ ચૂડલી જેવું લાગતું હશે કાળા વીર વિખેર વાળ કાન ઉપર આવતા હશે તેથી કવિને કદાચ વિધવાના શણગારમાં એને કાનના ઝુમણા લાગતા હશે આહુણા આંખમાં આવી અને નાકને ફળને અટકી જતા હશે તેથી કવિને કદાચ નથળીનું મોતી દેખાતું હશે પણ હવે જે કવિ કલ્પના કરે છે કે આ બધો વિધવાનો શણગાર પણ જેદી કાળી મેઘલી રાયતી છે ઝીણો ઝીણો વરસાદ વરસતો હશે આહારનો મોરલો પોતાની ડોકના ત્રણ ત્રણ કટકા કરી અને ટેહુકતો હશે વીજળી આકાશની માલી પર હરાવા દેતી હશે મેં ગાજતો હશે તેથી પોતાના ખોળામાં દીકરો હતો છે દુઃખની મારી ઓરડાની માલીપા પોતાને હારો પલંગે છે ની પોઢવા માટે ખાટલામાં પૂતી છે દીકરો ખોળામાં છે બેઠી બેઠી અને હેત કરી અને હુરાવે છે આખો દિવસ કામવાળી કામ કરે એવા ઢરડા કરી કરી અને બાઈ થાકી ગઈ છે ખબર નથી એમ પોતાના ખોળામાં દીકરો છે અને એ દીકરાને ખોળામાં રાખીને પોતાને નીંદર આવી જાય દીકરો હોઈ જાય છે અને એ ટૂટલ ખાટલામાં જ્યારે બાઈ પોતાના ખોલામાં દીકરા હોતી જ્યારે નમી જાય છે જ્યારે લાંબો વાહો કરે છે ઊંઘમાં પોતે બેઠી બેઠી પડી જાય છે અને દીકરાનો હાથ પોતાની માને ડોકમાં દીકરે હાથ નાખ્યો છે એવું ચિત્ર જ્યારે દેખાય ને ત્યારે કવિ એમ કહે છે હાથ નાખ્યા ડોક મારેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો તારા બાલુડાએ હાથ નાખ્યા ડોક મારેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો એ દીકરાનો હાથ ડોકમાં રહી ગયો હોય અને માને નીંદર આવી ગઈ હોય એ વિધવા બાઈ સામે આમ નજર કરો એ લાગે કે ડોકમાં નવ હર્યો હાર નવલખો હાર જ્યારે ડોકમાં ન હોય બાઈ એવું ચિત્ર દેખાય તારા બાલુડાએ
હાથ નાખ્યો ડોકુ મારેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો નવલખો હાર તારો ઝૂલ્યો રેલો તારા પગલા પડ્યા રે સુકા પાન મારેલો ઝીણારે ઝીણારે જાજર જણ જણારેલો ઝીણા ઝીણા જાજર તે દી જણ જણારેલો એ તારા પગલા પડારે સુકા પાન મારેલો જીણારે જીણારે જાજર જણ જણારેલો જીણા જીણા જાજર તે દી જણ જણારેલો જીણા જીણા જાજર તે દી જણ જણારેલો જીણા જીણા જાજર તે દી જણ જણા